बात करिए जूनागढ़ ने तो जूनागढ़ में विद्यार्थिनियों ने छेड़ती नी घटना बनी छे। स्कूल नो शिक्षक ज विद्यार्थिनियों ने छेड़ती करतो हतो। छेल्ला बे वर्ष थी शिक्षक द्वारा छेड़ती करवामां आवती हती। विद्यार्थिनियोना वालीओए स्कूल में रोष ठालव्यो छे। जवाबदारों नी सामे फरियाद नोंधवा माटे मांग करी छे। पोलीसे शिक्षक आचार्य ने पटावाड़ा सामे गुनो नोंध्यो। लंपट शिक्षक गिरीश लाडाणी हाल पोलीस पकड़ थी दूर छे। जूनागढ़ में विद्यार्थिनियों साथे छेड़ती नी घटना नो समग्र मामलो सामे आव्यो छे। આ બનાવને જાણ મને અમરાપુરની બાળાઓ આવીને મને કરતા કે સાહેબ તમે નિશાળ આવો, અમારે માથે એક સાહેબ છે ડપલા કરે છે, જેથી કરીને અમે બે ચાર જણા નિશાળે ગયેલા અને એ સાહેબની પૂછપરછ કરતો, સાહેબ અમારા હાથમાંથી મુકાઈને ભાગી ગયેલો અને છોકરીને બધી પૂછપરછ કરતા એવું જાણવા મળે કે અસલા એકથી દોઢ વર્ષથી અમારી માથે આવો અત્યાચાર અને આ અડપલાઓ કરે છે, તો એ આ શિક્ષકને પકડી અને કાયદેકીય રીતે અને કડકમાં કડક સજા થાય એવી અમારી સમગ્ર ગામજનોને માંગ છે અને આ બનાવ છે એ 20-25 છોકરી માટે બનેલો છે। સમાચાર બિપિન પંડ્યા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। બિપિન, જૂનાગઢમાં વિદ્યાર્થીઓની છેડતી થઈ છે, સ્કૂલના શિક્ષકે જ છેડતી કરી છે અને એ પણ બે વર્ષથી છેડતી કરતો હતો આ શિક્ષક। રજૂઆત પણ વાલીઓએ કરી છતાં સ્કૂલના સત્તાધીશોએ પગલાં કેમ ન લીધા, શું કહેવું છે તેમનું? ચોક્કસથી ભાવિકા, વાત કરે તો મારી આ હાટીના તાલુકાનું જે અમરાપુર ગામ છે તે અમરાપુર ગામની જે પે સેન્ટર શાળા છે તે શાળાનો જે ગિરીશ લાગણી નામનો શિક્ષક છે તે છેલ્લા બે વર્ષથી દીકરીઓ સાથે હડપલા કરતો હતો અને છોકરીઓની છેટી કરતો હતો। જો ભાવિકા વાત કરીએ તો ગઈકાલે જે વાલીઓને જાણ થતા વાલીઓ અને જે આગેવાનો છે તેમાં રોષની લાગણી જતી હતી અને લોકો છે તે પોલીસ સ્ટેશને દોડી ગયા હતા અને શિક્ષક અને ત્યાંના જે પ્રિન્સિપાલ અને તેના પટાવાળા સામે જે મારિયા હાટીના પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જો વાત કરીએ તો શિક્ષક એક ગુરુ છે અને ભગવાન સમાન હોય છે, ત્યારે આ જે લંપટ આવો જે શિક્ષક છે તે શિક્ષકની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની લોકોએ માંગ કરી હતી। જી બિપિન, સમાજમાં શિક્ષક છે એક ગુરુનું સ્થાન ધરાવે છે, માતા પિતાથી પણ ઉપર માનવામાં આવતું હોય છે અને આ પ્રકારના શિક્ષકો છે તે ગુરુને શિક્ષકને બદનામ કરતા હોય તેમના એક કહી શકાય કે કલંક સમાન છે। જી ચોક્કસથી વાત કરીએ તો ભાવિકા આજના સમયની અંદરના જે આ જે શિક્ષકો છે જે આવા શિક્ષકો છે જે શિક્ષકો છે સમાજનું કલંક છે અને જો વાત કરીએ તો આવા શિક્ષકો સામે કડકમાં કડક કાર્યવાહી કરી અને કડકમાં કડક તેમને સજા આપી છે તેવી સમાજની પણ માંગ છે। જી બિલકુલ બિપિન, ધન્યવાદ જાણકારી બદલ। વાલીઓએ સ્કૂલમાં રોષ ઠાલવ્યો છે। સમાજમાં શિક્ષકનું એક સ્થાન હોય છે જે દરજ્જો ધરાવે છે કે સમાજનું ઘડતર શિક્ષક કરતું હોય છે, પરંતુ અત્યારે જે ઘટના સામે આવી છે સ્કૂલના શિક્ષક જ વિદ્યાર્થીઓની છેડતી કરતો હતો। છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીનીઓ આ પ્રકારે છેડતીનો ભોગ બની રહી હતી। આખરે તેમણે વાલીઓને જાણ કરી, વાલીઓએ શિક્ષકને કહી શકાય કે તેની સામે રોષ ઠાલવ્યો છે અને સત્તાધીશોને જાણ કરી અને કાર્યવાહી કરવા માટે માંગ કરી, પરંતુ હાલ તો કહી શકાય કે આ શિક્ષક ફરાર છે, પોલીસ પકડથી દૂર છે, પોલીસ ફરિયાદ પણ થઈ છે। પરંતુ સવાલ કે માતા પિતા બાળકોને શાળાએ શિક્ષણ લેવા માટે મોકલતા હોય છે એક વિશ્વાસ રાખીને અને આ પ્રકારની ઘટનાઓ આવશે ત્યારે માતા પિતા કોના પર વિશ્વાસ કરશે? શિક્ષક જ આ પ્રકારે જે ગુરુ શિષ્યનો જે સંબંધ છે તેને જ સંસાર કરશે તો પછી સમાજમાં શું ઇજ્જત રહી જશે? છેલ્લા બે વર્ષથી આ લંપટ શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓની છેડતી કરવામાં આવતી હતી। વિદ્યાર્થીઓના વાલીઓએ સ્કૂલમાં હાલ તો રોષ ઠાલવ્યો છે, પોલીસ ફરિયાદ પણ થઈ છે, જવાબદારો સામે ફરિયાદ નોંધવા માંગ કરી રહ્યા છે। પોલીસે શિક્ષક આચાર્યને પટાવાડા સામે હાલ તો ગુનો નોંધ્યો છે।